ધોરણ દસ યુનિટ ટુ ધ હ્યુમન રોબોટ એનો હવે પાર્ટ ટુ જોઈએ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગઈકાલે છેલ્લે આપણે જોયું હતું કે પ્રેમ ચોપડાએ સુપર રોબોટ પ્લાઝા નામની દુકાનમાંથી એ રામસી ઝીરો સેવન એ રોબોટ ખરીદી લીધો હતો અને સેલ્સમેને બધું સમજાવ્યું કે આ રીતે તે કાર્ય કરશે તમારે ફક્ત માર્કેટમાં બેસી અને માર્કેટથી દૂર હશો અને એક કિલોમીટરની જગ્યા સુધી એ કાર્ય કરી શકશે અને કહે છે કે તમારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરમાંથી હુકમ કરવાનો છે અને રામસી જીરો સેવન એ ત્યાંથી કામ કરશે હવે આગળ જોઈએ મિત્રો ઇફ રામસી ઝીરો સેવન જીરો માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરી ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઈક જ્વેલ્સ થોટ પ્રેમ ચોપડા પ્રેમ ચોપડાએ વિચાર્યું કે જો રામસી ઝીરો સેવન જીરો એ મારો રોબોટ એ કરિયાણાની વસ્તુઓ ખરીદી શકતો હોય તો પછી શા માટે કિંમતી રત્નો જે છે એ ન ખરીદી શકે ગ્રોસરી એટલે કરિયાણાની વસ્તુને જ્વેલ્સ એટલે કરેણા દાગીનાઓ હવે વિચાર આવે છે રીતે એ કિંમતી રત્નોની મારે ચોરી કરવી હોય તો ચોરી ન કરી શકે ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ બાઈંગ થિયેટર ટિકિટ્સ કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર એ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ્સ માર્કેટમાં રોબોટો એ ભારે વસ્તુઓના પેકેટ ઉચકવા ખેતરની ટિકિટો ખરીદી લાવવી બરાબર ગાડી સુધી એ કરિયાણાની વસ્તુ ઉચકીને લાવી આ દરેકે દરેક વસ્તુ એ સામાન્ય હતી કોમન સાઇટ એક દૃષ્ટિએ સામાન્ય હતી બટ પરંતુ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ પરંતુ તે એક વિચિત્ર અને રમૂજી દૃશ્ય હતું એટલે કે હતા એ રોબોટ પણ એક વિચિત્ર અને રમૂજી પટ્ટાવાળાઓ દેખાતા હતા રમૂજી પટ્ટાવાળા દેખાતા હતા રામસિંહ ઝીરો સેવન વોઝ થરોલી ઇફિશિયન્ટ ટી એચ યુ જી એચ એલ વાય થરોલી એટલે સંપૂર્ણપણે અને ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ રામસિંહ ઝીરો સેવન ઝીરો જે છે સંપૂર્ણપણે કાર્યક્ષમ હતો એટલે કે દરેકે દરેક કાર્ય કરવામાં સક્ષમ હતો વિથ ટિમિડિય સ્પીડ એન્ડ એક્યુરેસી હી કલેક્ટેડ ધ ગ્રોસરીસ ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી ટીમિડિય સ્પીડ એટલે ખૂબ જ તીવ્ર ઝડપ એક્યુરેસી એટલે ચોકસાઈ એટલે કે ખૂબ જ ઝડપ અને ચોકસાઈ સાથે તે કરિયાણાની વસ્તુઓ એ શોપિંગ ટ્રોલીમાં એ કલેક્ટ એટલે કે એકઠી કરતો હતો એન્ડ પુશ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ અને બીજા હુકમ માટે એ થોભતો હતો પુષ એટલે થોભવું ઉભા રહેવું ટુ કિલોગ્રામ્સ ઓફ મેંગોઝ રાઈપ એન્ડ જ્યુસી કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ એ ડિસ્ટન્સ હવે પ્રેમ ચોપડા હુકમ કરે છે એને એને જે વસ્તુ લાવવાની છે એના માટે એવો હુકમ કરે છે કે બે કિલોગ્રામ પાકી અને રસદાર કેરીઓ ડિસ્ટન્સ એટલે દૂરથી આ ઉપરાંત હુકમ કરે છે રાઈપ એટલે પાકી સિંગ એ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ એટલે કે કેરીનો એક મોટો ઢગલો જોઈને હ્યુજ એટલે મોટો પાઇલ એટલે ઢગલો કેરીનો એક મોટો ઢગલો જોઈને ઇન નો ટાઈમ રામસિંહ ઝીરો સેવન ઝીરો હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ નો ટાઈમ એટલે થોડા સમયમાં રામસિંહ ઝીરો સેવન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ કેરી પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપડા સ્પોક ઇન ધ કમાન્ડર અને પ્રેમ ચોપડા એ કમાન્ડ એટલે કે હુકમ કરે છે રિમોટ કંટ્રોલમાં બોલે છે પે એટ ધ કેશ કાઉન્ટર કેશ કાઉન્ટર પર પે એટલે કે ચૂકવી દે એટલે કે કેશ કાઉન્ટર પર તો પૈસા આપી દેવો હુકમ કરે છે હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે પ્રેમ ચોપડા જે છે એ રામસિંહ રોબોટ ઝીરો સેવન ઝીરો જે છે એના દ્વારા એ ચોરી કરવાની શરૂઆત કરે છે જેઓ કઈ રીતે ચોરી કરે છે આપણે જોઈએ આ ફકરામાંથી રામસી રામસિંહ સેવન ઝીરો ફોલો પ્રેમ ચોપડા લાઇક એ ફેથફુલ ડોગ વેન સ્ટોપડ એટ ગોપાલ જ્વેલર્સ રામસિંહ ઝીરો સેવન ઝીરો જે છે એ પ્રેમ ચોપડાને એક વફાદાર કુતની જેમ એની પાછળ પાછળ એ જાય છે થ્રુ ધ ગ્લાસ વિન્ડો હિ એ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ અને કાચની બારીમાંથી તે એ ઘરેણાની જે હારમાળો મૂકેલી હતી જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ એટલે સારી રીતે ગોઠવેલા એ સોનેના દાગીનાઓની હારમાળાઓ જુએ છે બરાબર કાચની બારીમાંથી જ્વેલર્સની દુકાન જે છે ગોપાલ જ્વેલર્સ ત્યાં આગળ સોનેની દુકાનમાં જુએ છે કે ખૂબ જ સારી રીતે ઘરેણાંઓ એ કાચની અંદર પ્રદર્શિત કરવામાં આવેલા છે ક્વિકલી પ્રેમ ચોપડા ડિસએપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ હવે તરત જ ઝડપથી પ્રેમ ચોપડા કોઈ એક ખૂણામાં જતો રહે છે કોર્નર ડિસએપિયર્ડ ખૂણામાં અદ્રશ્ય થઈ ગયો અને ત્યાં રિમોટ કંટ્રોલમાં બોલ્યો કંટ્રોલ રિમોટ કંટ્રોલમાં બોલ્યો સોફ્ટલી એન્ડ ક્લિયરલી ઝડપથી અને સ્પષ્ટ રીતે પિકઅપ એ નેકલેસ એન્ડ હાઈડ નેકલેસ એટલે સોનાનો હાર પિકઅપ એટલે લઈ લે અને હાઈડ એટલે સંતાડી દે એટલે કે સોનાનો હાર લઈ લે અને સંતાડી દે નો નોઈસ કોઈ પણ અવાજ ન આવવો જોઈએ ઇન્ફોર્મેશન નોટ બી રિવિલ્ડ ઇન્ફોર્મેશન એટલે માહિતી રિવિલ્ડ એટલે બહાર પડવું માહિતી બહાર પડવી જોઈએ નહીં ટોપ સિક્રેટ અકબંધ રાખવાની છે અધરવાઇઝ એટલે નહીતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ હી થ્રેટ એટલે કે ડિફ્યુઝ એટલે બંધ કરી દેવું નહીતર હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ તેને ચેતવણી આપી પ્રેમ ચોપડાએ રામશ્રી ઝીરો સેવન રોબોટને એ રિમોટ કન્ટ્રોલની એવી ચેતવણી આપે છે સોનાની દુકાને જાય છે ગોપાલજી વ્યાર્સને કહે છે કે તું અંદર જઈ અને સોનાનો હાર લઈ અને એને સંતાડી દે નહીતર હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ રામસી ઝીરો સેવન જીરો મૂડ ઇન્સાઈડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર ક્લોઝ એટલે એકદમ નજીક અને મૂડ ઇનસાઈડ એટલે અંદરની બાજુ રામસી જીરો સેવન એ શોપની અંદરની બાજુ એ કાઉન્ટર નજીક જાય છે ઇઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલન્ટલી મેટાલિક પામ એટલે ધાતુમય હથેળી એક્સટેન્ડ એટલે વિશાળ પહોળું કરવું ફોરવર્ડ એટલે આગળ સાયલેન્ટ એટલે શાંતિથી અને તેની ધાતુમય અથડી જે છે એ શાંતિથી એ આગળ પહોળી કરે છે એન્ડ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ એ ક્લિંગ ઓર જિંગલ સ્ટોરેજ યુનિટ એટલે સંગ્રહ વિભાગ અને કોઈ પણ પ્રકારના ક્લિંગ અને જિંગલ એટલે ખણખણાટ કે રણકાર કોઈ પણ જાતના ખણખણાટ કે રણકાર વગર સોનાનો હાર તરત જ એ સંગ્રહ વિભાગમાં જતો રહે છે નો બડી ટુક નોટિસ કોઈને પણ ખબર ન પડી જો વાતે રામસિરો સૌથી પહેલા એ સોનાના હારની ચોરી કરે છે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેસ વિધાઉટ એની ટ્રેસ ઓફ એક્ઝિટી એક્ઝિટી એન્ડ રિકોગ્નાઇઝેશન ઇન ધ beginning જો એક્સપેન્સિવ એટલે મોંઘી એન્ટિક્સ એટલે પ્રાચીન Ornaments એટલે દાગીનાઓ પ્રેશિયસ સ્ટોન્સ એટલે કિંમતી રત્નો એટલે ચોરી કરવી એની ટ્રેસ ઓફ એક્ઝેટી એટલે નિરાશાની રેખાઓ રિકોગ્નાઇઝેશન એટલે ઓરખાણ એટલે કે છે કે થોડા દિવસ મોંઘી પ્રાચીન વસ્તુઓ થી લે ઘરેણાઓ અને કિંમતી રત્નોની ચોરી એ કોઈ પણ જાતની નિરાશાની રેખાઓ કે ઓરખાણ વગર થોડા દિવસ ચાલુ રહી બરાબર થોડા દિવસ એમને ખબર ના પડે આ કિંમતી રત્નો એમને ચોરી કરવાનું એ રામસિંહ જીરો સેવન દ્વારા એના માલિક પ્રેમ ચોપડાએ હુકમ કરી અને ચાલુ જ રાખ્યું બટ ધ કન્ફ્યુઝન રિએક્શન ઓફ સોફ ઓનર્સ ગ્રેજ્યુલી બીકેમ કન્ફ્યુઝન એટલે ગૂંચવણ ભરેલી રિએક્શન એટલે પ્રતિક્રિયાઓ સોફ ઓનર એટલે દુકાનદારો ગ્રેજ્યુલી એટલે ધીમે ધીમે લાઉડર એટલે વધારે પરંતુ દુકાનદારોની ગૂંચવણ ભરેલી પ્રતિક્રિયાઓ જે હતી એ ધીમે ધીમે વધવા લાગી એમની જે પ્રતિક્રિયાઓ હતી એટલે કે ચોરીની પ્રતિક્રિયાઓ વધવા લાગી કે આ તો ચોરી વધતી જ જાય છે બહુ ચોરી થાય છે હમણાં તેવી અંદરો અંદર દુકાનદારો એ વાતચીત કરવા લાગ્યા અનઅવેર પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી અંટિલ એ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ્ટ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેફ્સ ડિસએપિયરિંગ ઇનસાઈડ બ્લુ રોબોટ અનઅવર એટલે અજાણ લિફ્ટિંગ એટલે ચોરી અંતિર એટલે ત્યાં સુધી બંચ ઓફ એટલે કે અફઘાની દ્રાક્ષનું એ મોખું ડિસએપિયરિંગ એટલે અદ્રશ્ય થઈ જવું ફ્રૂટ વેન્ડર એટલે ફળ વેચનાર અને અનએવર એટલે અજાણ પરંતુ અજાણ પ્રેમ ચોપડાને જ્યાં સુધી કોઈ એક ફળ વેચનારે મોંઘું એ અફઘાની દ્રાક્ષનું ચુમખું એ અંદરની બાજુ એના સંગ્રહ વિભાગમાં ન ગયું ત્યાં સુધી એને ખબર પડી નહીં એટલે કે ફળ વેચનાર એક દિવસ જ્યારે અફઘાની દ્રાક્ષનું ચુમખું ચોરી કરી રહ્યો હતો દ્રાક્ષની ચોરી કરી રહ્યો હતો બરાબર અફઘાની દ્રાક્ષ એનું નામ છે બરાબર તો એ દ્રાક્ષની ચોરી કરી રહ્યો હતો ત્યારે એ પકડાઈ ગયો એક ફળ વેચનાર જોઈ જાય છે ક્યાં રોબોટ દ્વારા એ રોબોટ છાનો માનો એ ચોરી કર્યો છે એવી ખબર પડી જાય છે ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ ધે હર્ડ ધેન સમ શોપકીપર્સ રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ એ મેટાલિક બ્લૂ રોબોટ ઇન ધેર શોપ્સ ફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ જો રિલેટ એટલે પ્રસારિત થઈ જવા ફેલાઈ જવા ઇન્સિડન્ટ એટલે ઇન્સિડન્ટ એટલે બનાવ રિકોલ એટલે હાજરી યાદ આવી પ્રેઝન્સ એટલે હાજરી વેલ્યુએબલ્સ એટલે કિંમતી વસ્તુઓ મિસિંગ એટલે ચોરાઈ જવી એટલે કે આ બનાવ દરેક જગ્યાએ ફેલાઈ ગયો અને દુકાનદારોને આની હાજરી જે છે એટલે કે પોતાના કિંમતી રત્ન દુકાનમાં ચોરાઈ જાય એ પહેલાં આ ધાતુમય ભુરા રોબોટની હાજરી તેમને યાદ આવી ગઈ એટલે કે ડર લાગી ગયો કે આ જોઈએ આ ચોરી કરી રહ્યો છે તો આપણા દુકાનમાં થયા કિંમતી રત્નો જાય એ પહેલાં જ એમને એ ભુરા રોબોટની હાજરી તેમને યાદ આવી ગઈ ધીસ ઇન્ફોર્મેશન રીચ ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ અને આ માહિતી એ પોલીસ એ એ તરત તરત જ જ આ માહિતી પોલીસ હેડક્વાર્ટરમાંેડક્વાર્ટરની અંદર એ પહોંચી ગઈ હતી વન ડે પ્રેમ ચોપડા ગાઈડ રામસી જીરો સેવન જીરો ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ્સ હવે જો અજાણ છે એને ખબર નથી એકવાર હાર ચોરી હોય ને બરાબર પછી બીજી વાર ઈચ્છા થઈ તો બીજી વાર એ ફળની ચોરી કરે છે પણ રામસિંહને જો ખબર નથી કે આ દુકાનદારોને ખબર પડી ગઈ છે એક દિવસ પ્રેમ ચોપડા એ તેના જે રોબોટ છે રામસિંહ ઝીરો સેવન ઝીરો એને ચવરી બ્રધર્સમાં ચોરી લાવવા માટે એ માર્ગદર્શન આપતો હતો પ્રેશ એટલે કિંમતી રત્નો ધ પોલીસ વોઝ અવેટિંગ ઇન ધ રેડીનેસ એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ એટલે કે પોલીસ એ તૈયાર હતી અને દરેકે દરેક સેકન્ડનું રેકોર્ડિંગ કરી શકે એ માટે કોમ્પ્યુટરાઈઝ કેમેરામાં એ બધું રેકોર્ડ થઈ રહ્યું હતું ક્લિક હિમ ઇન ધ એક્ટ અને એમાં તે પકડાઈ ગયો પોલીસ તૈયાર હતી અને દરેકે દરેક સેકન્ડનું એ રેકોર્ડિંગ કરવા માટે કોમ્પ્યુટરાઈઝ કેમેરા એ ચાલુ હતા એમાં તે પકડાઈ ગયું રામસી રોબોટ વોઝ કોટ રામસી રોબોટ પકડાઈ ગયો બટ પ્રેમ ચોપર ફ્લેડ એઝ સુન એઝ હી શો થ્રુ ધ બાયનોક્યુલર્સ ટુ પર્સન્સ નોટિંગ ડાઉન

લાઇસન્સની ઉપર ધાતુમ્ય ગદન ઉપર જે લાઇસન્સ નંબર છાપેલો છે એ જોઈ રહ્યા હતા એ જોયું કે તરત જ પ્રેમ ચોપડા ત્યાંથી નાસી જાય છે હવે રામસી પકડાઈ ગયો છે એટલે અંદર એ પોલીસ જે છે બે એનું ધાતુમ્ય ગદન ઉપર લાઇસન્સ નંબર જોવે છે અને આધારે બધી માહિતી ખબર પડે કે માલિક કોણ છે નંબર કયો છે કઈ દુકાનમાંથી ખરીદેલું છે એટલે જેવીને ખબર પડી કે પોલીસ પકડી અને લાઇસન્સ જોવે છે તરત જ ત્યાંથી બ્લોરિકા દ્વારા જોઈ અને પ્રેમ ચોપડા નાસી જાય પ્રેમ ચોપડા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એરેસ્ટેડ એટલે ધરપકડ કરવી પ્રેમ ચોપડાની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી એઝ ધ ઓનર ઓફ રામસિંહ ઝીરો સેવન ઝીરો ધ થીફ ઓનર એટલે માલિક અને થીફ એટલે ચોર સેના તરીકે તો કે રામસિંહ ઝીરો સેવન ચોરના માલિક તરીકે પ્રેમ ચોપડાની ઘરેથી એ ધરપકડ કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ સુન આફ્ટર સુન આફ્ટર હિજ ઓન બેલ બેલ એટલે જામીન એરેસ્ટ એટલે ધરપકડ અને હિયરિંગ એટલે સુનાવણી બરાબર બે એટલે જાન જામીન જામીન કોને કહેવાય તો કોર્ટની હાજરીમાં આપણને છોડે જેલમાં પૂર્યા હોય અને પછી તમારી સામે કોઈ એક જોઈએ અને પછી તમને જવા દે એને જામીન કહેવાય તો કે પ્રેમ ચોપડાની ધરપકડ થયા પછી કોર્ટ સુનાવણી કરે ત્યાં સુધી પ્રેમ ચોપડાને જામીન પર છોડવામાં આવે છે જામીન પર છોડે છે નોન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિજ હાઉસ જો આર્ટિકલ્સ એટલે ચોરેલી વસ્તુઓ સ્ટોલના આર્ટિકલ્સ એટલે ચોરેલી વસ્તુઓ રિકવર્ડ એટલે પાછી આવી એટલે કે તેના ઘરમાંથી કોઈ પણ ચોરેલી વસ્તુઓ પાછી આવી નહીં હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ ડિસ્પોઝ એટલે નિકાલ કરવો થ્રુ એટલે દ્વારા ગેંગ એટલે ટોળકી ક્યાંક રીતે ચતુરાઈ એટલે કે તેને તેની ગેંગ દ્વારા એ બધી જ વસ્તુઓનો નિકાલ ચતુરાઈપૂર્વક એ નિકાલ કરી દીધો હતો એટલે કે બધી વસ્તુ જે ચોરેલી હતી એ બધી અલગ અલગ જગ્યાએ તેને પોતાના માણસો દ્વારા સંતાળાઈ દીધી હતી ઇન ધ કોર્ટ ધ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ ડિનાઇડ એટલે મનાઈ કરવી ના પાડવી ચાર્જ એટલે આક્ષેપો અને કોર્ટમાં તે બધા જ આક્ષેપો નકારે છે કે મેં આમ કર્યું નથી આ નથી કર્યું એમ નકારે છે સમવન સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસી જીરો સેવન પ્રોગ્રામ્સ ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ હી આર્ગ્યુ હવે સૌથી પહેલા જ આર્ગ્યુમેન્ટ કરે છે એટલે કે દલીલ શું દલીલ કરે છે ટેમ્પર્ડ એટલે છેડા કરવા મશીન સાથે ફાઉન્ડ એટલે શોધી કાઢવું કે માણે એમ કહે છે કે રામસી જીરો સેવનના પ્રોગ્રામ સાથે કોઈએ કે ચેડા કર્યા હોય એવું મને લાગે છે સિમ્સ એટલે લાગવું પોલીસે મને ઘરેથી પકડ્યો છે એવી દલીલ કરે છે પકડે છે અને તો કાઉન્સિલ ગોયલ ક્લિયર હિચ થ્રોટ એન્ડ રીચ ધ ક્લોઝર ટુ ધ જજ કાઉન્સિલ એટલે વકીલ અને ગોયલ નામ છે વકીલ ગોયલ જે છે તેમનું ગળું સાફ કરે છે અને જજ નજીક પહોંચે છે કન્સિડરિંગ મિસ્ટર ચોપડાસ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયસ ડીલર્સ હેવ બીન અફેક્ટેડ ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસી રોબોટ એટલે કે મિસ્ટર ચોપડાની સમજૂતી અને છેલ્લા કેટલાક દિવસના એ જ્વેલર્સ એટલે કે સોનીઓ જે દાગીના બનાવે છે એ અને ડીલર્સ પ્રાચીન વિક્રેતાઓ એ વિક્રેતાઓને ખૂબ જ નુકસાન થયું છે અફેક્ટેડ અસર પામ્યા છે નુકસાન જે થયેલું છે એને આધારે ઇટ સીમ્સ એવું લાગે છે ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસી રોબોટ કે રામસી રોબોટનું વર્કિંગ એ કામ જોવું એ ખૂબ જ મહત્ત્વનું લાગે છે આઈ રિક્વેસ્ટ રામસિંહ રોબોટ ટુ બી કોલ ઇન ધ કોર્ટ અને વિનંતી કરું છું કે રામસિંહ રોબોટને કોર્ટમાં હાજર કરવામાં આવે રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ રોબોટ કોર્ટમાં જાય છે વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડે પેપર અને બીજા દિવસના સમાચારની અંદર હેડલાઇન્સમાં આવી ગયું કે રોબોટ કોર્ટમાં જશે ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કિન ટુ વોચ ઓવરક્રાઉડેડ એટલે લોકોની ભીડ વિટનેસ બોક્સ એટલે સાક્ષીનું પાંજરું કિન એટલે તીવ્ર ચંખનાય અને બીજા દિવસે કોર્ટમાં એ રોબોટ હાજર થવાનો છે અને તેને જોવા માટે એ લોકોની ભીડ જામે છે કે કોર્ટની અંદર સાક્ષીના પાંજરામાં એ રોબોટ સાક્ષી હાજરી આપવા માટે આવવાનો છે કહેવા માટે તો એ જોવા માટે લોકોની ભીડ જામે છે કાઉન્સિલ ગોયલ વોઝ ટિકાસ્ટિંગ ઓફ ધ લાસ્ટ મોમેન્ટ જો ટીકિંગ ઓફ એટલે મુદ્દાઓનું વિવેચન કરવું એની નોંધ કરવી અને વકીલ ગોયલ છેલ્લી ક્ષણો સુધી એ મુદ્દાઓનું વિવરણ કરે છે વિવેચન કરે છે એકલા હી એપિયર કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ શો વોઝ પ્રેમ ચોપડા એપિયડ એટલે દેખાવું કોન્ફિડન્ટ એટલે વિશ્વાસુ એટલે ચોક્કસ તે વિશ્વાસુ અને ચોક્કસ એ દેખાતા હતા બટ સો વચ પ્રેમ ચોપડા અને પ્રેમ ચોપડા પણ નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રાય હિઝ માસ્ટર બિટ્રા એટલે દગો દેવો નેવર એટલે કદી આ મશીન કદી પણ તેના માલિકને દગો દેશે નહીં ધ પ્રોસિડિંગ્સ બિગેન એન રામસી જીરો સેવન જીરો એપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ એટલે કે પ્રક્રિયા શરૂ થાય છે અને રામસી જીરો સેવન એ સાક્ષીના પાંજરેમાં સાક્ષીના પાંજરામાં દ્રશ્યમાન થાય છે એટલે કે દેખાય છે યોર ઓનર કાઉન્સિલ ગોયલ બિગેન આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ દેટ ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ કન્ટેન્ટ્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક છે યોર ઓનર જેમ કોર્ટમાં બોલે છે એમ યોર ઓનર કે મને સુપર રોબોટ્સ તમે જ્યાંથી ખરીદીને લાયા ત્યાં નામ બોલે છે એમ સુપર રોબોટ્સ જ્યાંથી રોબોટની ખરીદી કરી છે પ્રેમ ચોપડાએ તો કે સુપર રોબોટ્સ દ્વારા મને એવું કહેવામાં આવેલું છે કે આ પ્રકારના રોબોટમાં એ છેલ્લા એક અઠવાડિયાની માહિતી અંદર રહી શકે છે કન્ટેન્ટ એટલે સમાપન થઈ શકે છે ડિઝાઇન એટલે તૈયાર કરવું એટલે કે આ આવા પ્રકારના ટાઈપ્સ એટલે પ્રકાર આ પ્રકારના રોબોટને એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે એની અંદર છેલ્લા એક વીકની એ મેમરી એ અંદર સમાપન તમે જોઈ શકો રહી શકે છે બટ ધ કેસ સ્ટાર્ટેડ એ ફોર્ટ નાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઈપડ આઉટ જજ સાઈડ એમાં તફળની જ માહિતી રહે છેલ્લા તો જજ એ કહે છે પરંતુ ફોર્ટ નાઇટ એટલે પંદર દિવસ પરંતુ આ કેસ તો બનાવ બન્યા પછી પંદર દિવસ પછી શરૂ થયો હતો ધ ધીડેડ ઇન્ફોર્મેશન જરૂરી માહિતી એટલે જતું રહેવું જવું એમ તો જરૂરી માહિતી જે છે એ તો જતી રહી હશે આમ અઠવાડિયાની જ માહિતી આ પ્રકારના એવો નિયમ છે તો કેસ તો પંદર દિવસ પછી શરૂ થયો છે તો જરૂરી માહિતી એ જતી રહી હશે કાઉન્સિલ ગોયલ સ્માઈલ સોફ્ટલી સ્ટેરિંગ એટ ધ પ્રેમ ચોપડા અને વકીલ ગોયલ એ પ્રેમ ચોપડા સામે જોઈ અને સ્મિત આપે છે સે છે સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સીન્સ સાહેબ રોબોટ જે છે એ છેલ્લે તો બંધ અવસ્થામાં જ હતો હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન ઓવર સીન્સ એ ત્યારથી તો બંધ જ હતો એમ તો હવે તમે કેવી રીતે જોશો એમ પ્રેમ ચોપડા ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ રામશ્રી ઝીરો સેવન ઓબે ઇઝ માસ્ટર પ્રેમ ચોપડાનો ચહેરો પડી ગયો પરંતુ તે તેને વિશ્વાસ હતો કે રામસિંહ ઝીરો સેવન જે છે તેના માલિકને કદી પણ એ ધગો દેશે નહીં વુડ ઓબે હિઝ માસ્ટર એટલે કે એને માન સન્માન જાળવશે એની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે નહીં એટલોનો વિશ્વાસ હતો ચહેરો પડી ગયો પરંતુ એટલો વિશ્વાસ હતો કે રામસિંહ જીરો સેવન વુડ ઓબેજ માસ્ટર તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે ધ સિક્રેટ્સ વેર સીલ રહસ્યો જે હતા તે અકબંધ હતા યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ જજે હુકમ કર્યો કે તમે ચાલુ રાખો